કેમ છો ફૂડી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે કેયુર પંચાલ ગુજ્જુભાઈની આપણી આ યુટ્યુબ ચેનલમાં. અને આજે ફરીથી ઠંડીની સિઝન ચાલુ છે અને તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયા છે. એટલે કે આપણે આજે આવી ગયા છે મહાદેવ આનંદ ઢોસા નિકોલમાં. જો આના એડ્રેસથી વાત કરીએ તો અમર જવાન સર્કલ અને રિધમ પ્લાઝાની એક્ઝેક્ટ પાછળ આ ઢોસા હાઉસ છે. તો આજે આપણે એક્સપ્લોર કરવાના છે અહીંયા કેટલા પ્રકારના ઢોસા બને છે, સાથે સાથે અહીંયા આગળ ચાઇનીઝ આઇટમ પણ રાખે છે. તો એ પણ આપણે એક્સપ્લોર કરીશું અને તમને દર્શક મિત્રો જણાવીશું કે અહીંના કેટલા પ્રકારના ઢોસા લોકો બનાવે છે, એમાંનો ફેમસ ઢોસા કેવા છે. અહીંના ઓનર સાથે આપણે વાત કરવાના છે કે ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ વિશે શું એમનું માનવું છે. અહીંના કસ્ટમર સાથે પણ આપણે તમને દર્શક મિત્રો મળાવીશું અને આપણે પોતે અહીંનો કોઈ પણ આઇટમ જે ફેમસ હશે ટ્રાય કરીશું અને રિવ્યૂ આપીશું કે અહીંની ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ કેવી છે. બીજી વાત કે આ સુરતના ખાઉધરા ગલીના પ્રખ્યાત ઢોસાવાળા છે, જે 1994થી આ બિઝનેસ સાથે સંકળાયેલા છે. તો આપણે વેટ નહીં કરાવીએ મિત્રો તમને, પરંતુ મિત્રો તમે સબસ્ક્રાઇબ કરવાનું બટન ભૂલી જાઓ છો, એને લાલ ના રહેવા દો, ફટાફટ સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી દો. ત્યાં સુધી આપણે અંદરનું ઇન્ટેરિયર તમને બતાવી દઈએ. તો ચાલો મિત્રો ફટાફટ. તો મિત્રો મહાદેવ આનંદ ઢોસાના ઓનર એક્ઝેક્ટ આપણી બાજુમાં ઉભા છે, તો આપણે એને જણાવશે એની ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ વિશે. તો પહેલા આપણે એમનું નામ જાણી લઈએ, તમારું નામ જણાવશો. મારું નામ છે અનિલભાઈ વગાસિયા. ઓકે, તો અનિલભાઈ તમે એ જણાવશો કે સુરતના ખાઉધરા ગલીના મતલબ આ કોન્સેપ્ટથી આ તમે કામ સ્ટાર્ટ કર્યું છે, તો એના વિશે આપણા જે દર્શક મિત્રો છે એને જણાવશો સાહેબ કે કઈ શું કોન્સેપ્ટ છે, એની પાછળ શું સ્ટોરી છે. સુરત ખાઉધરા ગલીના ફેમસ સુરતી ઢોસા એટલે ચોલા ઢોસા, અને ચૂલા ઢોસાનો જે ટેસ્ટ છે ગેસ ઉપર કેવી રીતે બીજા સનાથી પણ આવતો નથી, અને વર્ષોથી ફેમસ છે સુરત ખાઉધરા ગલી. સુરત આવે નામ એટલે ખાવાના નું નામ પહેલા આવી જાય, અને ખાઉધરા ગલી એટલે ત્યાંની ફેમસ વસ્તુ છે. એટલે એ કોન્સેપ્ટથી અમને અહીંયા ગાડી સ્ટાર્ટઅપ કરી છે. તો તમે એક્ઝેક્ટ આપણા દર્શક મિત્રોને એનું લોકેશન જણાવશો. મારું લોકેશન છે અમર જવાન સર્કલ રિધમ પ્લાઝાની એક્ઝેક્ટ પાછળ, ગોપાલ ફાર્મ નિકોલ ગામ. ઓકે, અને આ તમારું સ્ટાર્ટઅપ કેટલા ટાઈમથી છે અહીંયા ગાડી? મારું સ્ટાર્ટઅપને 2.5 મહિના જેવો સમય થયો. ઓકે, 2.5 મહિના થઈ ગયા. તો તમે આપણા ગ્રાહક આવે એને કઈ પ્રકારની આઇટમ્સ મતલબ સાઉથ ઇન્ડિયન, તમે મેં જાણ્યું ત્યાં સુધી તમે બીજી પણ આઇટમ્સ રાખો, તો એ કઈ આઇટમ્સ રાખો છો અને કેટલા પ્રકારની છે? ઢોસામાં જ 100 ઉપરના પ્રકારો આવે છે, અને ચાઇનીઝ આઇટમો છે એમાં સૂપ થી માંડીને જે ચાઇનીઝ આઇટમ છે એ બધી આવે છે. ઓકે ઓકે, તો તમે અહીંયા ગ્રાહક એકવાર આવે અને પાછો ફરીથી આવે એ માટે તમે ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ પાછળ શું તમારું મતલબ વિચાર રહે છે? અમારો એક જ ધ્યેય છે, બેસ્ટ ખવડાવો. યસ, અને અમારે જાહેરાત કરવાની પણ જરૂર નથી ભાઈ. યસ યસ, અને લોકો 8-8 વખત રિપીટ થઈ ગયા છે. યસ, ટેસ્ટ માટે. ઓકે, એટલે માર્કેટિંગ કરતા નથી, પરંતુ એ ક્વોલિટી મેન્ટેન કરે છે અને ટેસ્ટ મેન્ટેન કરે છે. એટલે કસ્ટમર એકવાર આવે તો એ ફરીથી રિપીટ આવે, એ કોન્સેપ્ટ એક કામ કરે છે. તો આજે તમે અમને કયો મતલબ આઇટમ ટ્રાય કરાવવાના છે, ટેસ્ટ કરાવવાના છે? આજે તમને એક સુરતી ગોટાળો અને આનંદ સ્પેશિયલ આઇટમ. ઓકે, એટલે આજે આપણને એના મેનેજર છે જે ઓનર છે મતલબમાં, એ આપણને ગોટાળો અને આનંદ સ્પેશિયલ જે ઢોસો છે એ આપણે ટ્રાય કરશો. તો મિત્ર જોડાયેલા રહેજો, આપણે અંદર તમને ફૂલ જે ડીશ પ્રિપેર કરીને થાય છે એ પણ તમને બતાવીશું. તો ચાલો એમના કિચનમાં જઈએ. તો અહીંના ઓનર આપણા માટે બનાવી રહ્યા છે આનંદ સ્પેશિયલ ઢોકો. તો દર્શક મિત્રો પૂરો ઢોસો જોજો, તમને પણ બતાવી દઈએ. તો અહીંયા ગાડી ખીરાનું જે પ્રોપરલી સ્પ્રેડ થઈ ગયો છે તવા ઉપર, ચૂલા ઢોસા છે એટલે ચૂલા ઉપર બની રહ્યો છે, અને બટર સ્ટફિંગ થઈ ગયું છે, કટિંગ કરેલું કેપ્સિકમ તમે જોઈ શકો છો, ત્યાર પછી બીટ ખૂબ જ વધુ માત્રામાં નાખ્યું છે, અને ગાજરના પણ ટુકડા છે એની અંદર, અને અહીંયા ગાડી તમે જોઈ શકો છો લીલું લસણ એ પણ ખૂબ જ વધુ માત્રામાં છે. તો એક અલગ યુનિક ઢોસો બની રહ્યો છે. તવેની ઉપર પનીર નાખવામાં આવી રહ્યું છે.
અને હવે નાખી રહ્યા છે તેની ઉપર ચીઝ. તમે જોઈ શકો છો ખૂબ જ વધુ માત્રામાં ચીઝનું પણ સ્ટફિંગ થઈ ગયું છે. હવે એમનો આનંદ સ્પેશિયલ મસાલો છે એ સ્ટફિંગ કર્યો છે. તમે જોઈ શકો છો બટર અગેઇન ફરીથી અંદર એડ કર્યું છે અને હવે દરેક મસાલો ક્રસ થઈ રહ્યો છે. ત્યારબાદ ઢોસા ઉપર ટોટલી સ્પ્રેડ થઈ જશે અને હજુ એની ઉપર મસાલા નાખવાના બાકી છે. તો આ ચટણી નાખી છે એક કેચઅપ ટાઈપ, કેચઅપ અને ચટણી નાખાઈ ગઈ છે. હવે પ્રોપરલી મિક્સઅપ થશે. હવે પ્રોપરલી આખા ઢોસા ઉપર અને પ્રોપરલી સ્પ્રેડ કરી દેવામાં આવશે. ત્યાર પછી પ્રોપરલી રોસ્ટ થઈ જશે અને આપણા માટે તૈયાર થઈ જશે આનંદ સ્પેશિયલ ઢોસો. દેખાવમાં આ તમે જોઈ શકો છો પીઝા જેવો જ છે. આપણા એક વિડીયોમાં પણ આપણે એક ઢોસો ટ્રાય કર્યો હતો પીઝા ઢોસો, એના જેવો જ છે. અને ફરીથી એની ઉપર ચીઝ સ્પ્રેડ થઈ ગઈ છે અને હવે એની કટિંગ થઈ રહી છે. કાજુ તમે જોઈ શકો છો કાજુનું ઉપર સ્ટફિંગ થયું છે. તો હવે આપણા માટે તૈયાર થઈ ગઈ છે એની આનંદ સ્પેશિયલ ઢોસાની ડીશ. મિત્રો પ્રોપર ડેકોરેશન થઈ જાય એટલે આપણે ફટાફટ એને ટેસ્ટ કરીશું અને તમને પણ રિવ્યુ જણાવીશું. તો ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફૂડી મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો. તો પ્રોપરલી આપણા માટે ડીશ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આગળ તમે સંભારો દેખી શકો છો અને અહીંયા આગળ કોપરાની ચટણી એ બી વઘાર નાખેલી. તો ચાલો ફટાફટ ટ્રાય કરીને રિવ્યુ આપીએ મિત્રો. તો ટાઈમ આવી ગયો છે અહીંના એક આનંદ સ્પેશિયલ ઢોસો બનાવ્યો છે એના ઓનર આપણા માટે. તો આપણે એનો રિવ્યુ આપીએ અને તમને જણાવીએ. તો તમે જોઈ શકો છો ડેકોરેટેડ છે, આની અંદર કાજુ નાખ્યા છે, ચીઝ ફૂલ નાખી છે, બટર સ્ટાર્ટિંગમાં જ ખૂબ જ વધુ એની પર આખા ઢોસા પર સ્પ્રેડ કર્યું હતું. અને આ છે આનંદ સ્પેશિયલ ઢોસો અને તેની સાથે તમે જોઈ શકો છો સંભારો છે અને એની અંદર તમે જોઈ શકો છો કે સ્ટફિંગ બી ખૂબ જ વધુ અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે. તો ચાલો ટાઈમ વેસ્ટ ના કરીએ, ભૂખ લાગી ગઈ છે. તો આપણે તમને જણાવી દઈએ કે કેવી ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે. તો રોલ કરી લીધો છે, એમ જોવામાં તો તમને પીઝા જેવો શેપ કર્યો છે, પીઝા ઢોસા જેવો. અંદર જે સ્ટફિંગ કર્યું છે એનો એક એક વસ્તુનો ઇન્ગ્રેડિયન્ટનો અલગથી ટેસ્ટ આવી રહ્યો છે અને ચીઝનો ખૂબ જ ટેસ્ટ આવી રહ્યો છે. કાજુ નાખ્યા છે એનો એક અલગ જ ટેસ્ટ આવી રહ્યો છે. અને ઢોસા ખાતા હોય તો સંભારો તો એની સાથે હોય જ અને સંભારા વગર ઢોસો અધૂરો. તો ટ્રાય કરીએ સંભારો કેવો છે. એક્ઝેક્ટ સંભારાનો જે ટેસ્ટ જોઈએ એ જ છે, પ્રોપર, ના વધારે તીખો ના વધારે મોરો, એક્ઝેક્ટ મસ્ત. અને અંદર વેજીટેબલ્સ ખૂબ જ વધુ માત્રામાં નાખ્યા છે અને ઢોસો હોય સંભારો હોય તો એની સાથે એક વસ્તુ આપણે ભૂલ ના કરી શકીએ, તે બીજી વસ્તુ છે કોપરાની ચટણી. તમે જોઈ શકો છો વઘાર કર્યો છે અંદર રહીનો, પ્યોર કોપરુંની ચટણી પ્યોર બનાવી છે. કોઈપણ પ્રકારનું અંદર લાગતું નથી ટેસ્ટ પ્રમાણે કે કોઈપણ પ્રકારનું ઇન્ગ્રીડિયન્ટ્સ કે એડિટિવ્સ નાખ્યા હોય. તો ઓવરઓલ મિત્રો જો તમે નિકોલમાં આવતા હોય અને જય જવાન ચોક ઉપર અને રિધમ પ્લાઝાની પાછળ આવતો હોય તો ખરેખર મહાદેવ આનંદ ઢોસાનો એકવાર ફેમિલી સાથે મુલાકાત લેજો. જો એને વાત કરીએ કે આના ટેસ્ટની તો આપણે ક્વોલિટી, એમની સર્વિસ તો ખૂબ જ ફાસ્ટ છે અને સ્પેસ બી ખૂબ જ વધુ છે. તો ક્વોલિટીની વાત કરીએ તો 10માંથી 10 હું આપીશ, મને ખૂબ જ સરસ લાગ્યો છે. તો મિત્રો આવા ને આવા વિડીયો તમને તમારા માટે હું લાવતો રહીશ, પરંતુ આપણી ચેનલને સબસ્ક્રાઇબ, આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ફટાફટ લાઈક શેર
કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીશું આપણે નવી જગ્યા પર, નવા ટેસ્ટ અને નવા લોકેશન પર. ત્યાં સુધી બાય બાય.